उत्तम टू विद्या निरंजन स्कूल धोरण 10 विषय गुजराती व्याकरण अहेवाल लेखन। हे ईश्वर, मारू मार्गदर्शन करो, मारी रक्षा करो, मारा हृदयदीप ने प्रज्वलित करी दो अने मने एक दैदीप्य मान तारक बनावी दो। हे ईश्वर, तमे अनंत अपार अथा शक्तिशाली तथा बलशाली छो। नमस्कार विद्यार्थी मित्रों, अमृतम टू विद्या निरंजन स्कूल एंड हिरेन सर प्रेजेंट्स ए यूनिक वे टू लर्न गुजराती ग्रामर। विद्यार्थी मित्रों, अहेवाल लेखन विभाग डी में धोरण 10 में 5-4 मार्क में पूछाय छे। अहेवाल लेखन के जेमा आपणे 100 शब्दों में आपणे अहेवाल लखवानो होय छे। अहेवाल लेखन एक कला छे। विद्यार्थी मित्रों, आजे आपणे अहेवाल केम लखवो एना विषेनी समजूती प्राप्त करशुं। अहेवाल लेखन एक विशिष्ट कला छे। अहेवाल ने अंग्रेजी में रिपोर्ट राइटिंग कहेवाय। अहेवाल एटले कोई एकाद घटना, प्रसंग के परिस्थितिनु लेखित नोंध, अरे के लखेली नोंध। अहेवाल लखवा माटे केटलीक बाबतो ध्यान में राखवी। दाखला तरीके, अहेवाल में घटना ने लगती संपूर्ण माहिती ने परिस्थिति ने व्यवस्थित क्रम में रजू करवी, बनेली घटनानु अहेवाल में वर्णन करवानु होय छे, तेथी बधुज लखाण भूतकाळ में होवु जोईए। विद्यार्थी मित्रों, अहेवाल एटले भूतकाळ में घटेली घटनानु वर्णन, एमां क्यारे वर्तमान के भविष्य एवा शब्दों के लखाण न होवु जोईए। दाखला तरीके, 26 जान्युआरी चाली गई छे, तो आपने एवुं पूछाय के तमारी शाळा में उजवायेल प्रजासत्ताक दिन पर आश्रे 100 शब्दों में अहेवाल तैयार करो, तो 26 जान्युआरी प्रजासत्ताक दिन उजवाई गयो छे, तो ए जे उजवो एमां आपणे पोते प्रत्यक्ष हाजर हता, एमां आपणे भाग लीधो, ए रीते आपणे वर्णन करवानुं। भले केटली घटनाओ एवी होय के एमां आपणे हाजर न होय, छतां पण आपणे वर्णन आबेहूब करवानुं के जेमां आपणे हाजर हता, એટલે કે લખાણ ભૂતકાળનું હોવું જોઈએ। અહેવાલમાં બિનજરૂરી શબ્દો, શબ્દ સમૂહો કે વાક્યનો પ્રયોગ ન કરવો જોઈએ અને અલંકાર ભાષાનો પણ ઉપયોગ ન કરવો જોઈએ। પ્રસંગ કે ઘટનાનો અહેવાલ તટસ્થ ભાવે તૈયાર કરવાનો છે। એમાં ક્યારેય આપણો પોતાનો અંગત અભિપ્રાય આપવાનો નથી। તટસ્થ ભાવે એટલે જે વર્ણન આપણે જે ઘટના જોયું ઈ ઘટનાનું, ભૂતકાળની ઘટનાનું વર્ણન કરવાનું છે, એમાં આપણે આપણા વિચારો રજૂ કરવાના નથી। અહેવાલની ભાષા સીધી, સાદી, સરળ, સચોટ અને મુદ્દાસર હોવી જોઈએ। એમાં પ્રસંગ કે ઘટનાની રજૂઆત એવી રીતે કરવાની કે વાચક તે પ્રસંગ કે ઘટનાથી સંપૂર્ણપણે માહિતગાર થાય, એટલે કે વાંચનારને સમગ્ર ઘટના સમજાઈ જવી જોઈએ। સમગ્ર વિષયવસ્તુને ખ્યાલમાં રાખીને અહેવાલનું પહેલાં શીર્ષક આપવાનું, પછી તો કે અત્યારે આપણે અહેવાલ લખી છીએ તો અત્યારે વર્તમાન તારીખ આપવાની, સાથે સ્થળ આપવાનું, અને અંદર આપણે જ્યારે પેરેગ્રાફમાં લખાણ કરીએ છીએ ત્યારે જે સમયે જે ઘટનાનું આપણે વર્ણન કરીએ છીએ એ તારીખ અંદર મૂકવાની છે પેરેગ્રાફની અંદર। ઘટના કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ તેમ માટે નક્કી થયેલા જે ગુણ છે 4 માર્ક, એ પ્રમાણે આપણે 100 શબ્દોમાં અહેવાલ લખવાનો છે। અહીં જુઓ, અહેવાલનો એક નમૂનો આપ્યો છે, ઉદાહરણ આપ્યું છે કે તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન પર છાપાજોગ અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો। હવે આમાં આપણે કહી જ દીધું કે શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન પર 100 શબ્દોમાં અહેવાલ લખો। વિદ્યાર્થી મિત્રો, આ અહેવાલ ઘણી બધી શાળાઓમાં બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ ગયો છે। સૌથી પહેલાં આ જે પ્રશ્ન લખાઈ જાય, પહેલાં આપણે સૌથી પહેલાં હેડિંગ આપવાનું અહેવાલ લેખન, પછી જે આ પ્રશ્ન આપ્યો છે કે તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન પર આશરે 100 શબ્દોમાં અહેવાલ તૈયાર કરો એ સૂચના લખવાની, પછી 2 લીટી છોડીને વચ્ચોવચ લખવાનું ઉત્તર,
ઉત્તરની સાથે એ અહેવાલનો નંબર આપવાનો, અ બ ક ડ જે આપ્યો હોય પરીક્ષામાં એ, અથવા એક બે ત્રણ જે નંબર આપ્યા હોય એ ઉત્તરની સાથે પ્રશ્નનો નંબર આપવાનો. પછી વચોવચ એટલે કે મધ્યમાં ઉપર જે આપણે સૂચનામાં કીધું છે સ્વચ્છતા અભિયાન, તો એ આપણે શીર્ષક આપવાનું સ્વચ્છતા અભિયાન, નીચે પેન્સિલથી અંડરલાઇન કરવાની. એના પછી બે લીટી છોડીને જમણી બાજુ આવવાનું, એમાં જમણી બાજુમાં જેમ આપણે પત્રમાં એડ્રેસ લખીએ છીએ, સરનામું લખીએ છીએ, એ રીતે બે લાઇન છોડીને હેડિંગ આપવાનું. સ્થળ, સ્થળ પછી ડેશ કરીને લખવાનું ભરૂચ. અહીંયા તમે કોઈ પણ લખી શકો છો, અમદાવાદ, ભરૂચ, રાજકોટ, વડોદરા, સુરત, જે સ્થળ લખો છો એનો અર્થ એવો થયો કે આ જ સ્થળે, આ જ શહેરમાં, આ જ શાળામાં આ અભિયાન યોજાયો હતો. હવે આપણે આ સ્થળ ભરૂચ લખ્યું તેનો મતલબ કે ભરૂચ શહેરમાં આપણે જે શાળામાં ભણીએ છીએ ત્યાં સ્વચ્છતા અભિયાન ચાલ્યું હતું. સ્થળની નીચે લખવાનું તારીખ, તો જ્યારે આપણે અહેવાલ લખતા હો તો એ જ વર્તમાન તારીખ ત્યાં ઉપર લખવાની. દાખલા તરીકે તો કે આજે આપણે જે તારીખ છે, આજે આપણે અહેવાલ સમજી છીએ 24 તારીખ, તો આજે 24/10/2020 લખવાનું જો આપણે આજે અહેવાલ લખતા હોય તો. પછી અંદર જે આપણે તારીખ લખી છીએ એ જે દિવસે ઉજવણી કરી એ તારીખ લખવાની. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સ્વચ્છતા અભિયાન વિશે આપણે અહેવાલ લખીએ છીએ. જુઓ, સ્ટાર્ટિંગ કરવાનું આપણે શરૂઆત પ્રારંભિક ભાગ, કે જેમાં આપણે પ્રાથમિક શરૂઆત કરવાની. પછી આપણે મુખ્ય વિષય જે સ્વચ્છતા આપણી શાળામાં અભિયાન ઉજવાયો એના વિશે લખવાનું, એમાં આપણે કઈ રીતે જોડાયા, આપણી સાથે બાકીના વિદ્યાર્થીઓ પણ કઈ રીતે જોડાયા એવું વર્ણન કરવાનું છે. અહીં જુઓ તો કે પ્રજાને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત અભિયાનની ઘોષણા કરી. ગુજરાતની અનેક શાળાઓ, કોલેજો, છાત્રાલયો તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ આ અભિયાનને સહર્ષ વધાવી લીધું અને સૌ અભિયાનમાં જોડાઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરી કે ભાઈ સરકારે નિર્મળ ગુજરાત અભિયાનની ઘોષણા કરી, આ અભિયાનમાં અનેક શાળાઓ, કોલેજો, છાત્રાલયો જોડાયા. સાથે સાથે હવે આપણી શાળાનું પણ કહેવાનું કે તારીખ 22/12/2020 દિવસે નવજીવન હાઈસ્કૂલના પ્રિન્સિપાલે તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહકારથી નિર્મળ ગુજરાત પર આધારિત સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. અહીં જો આજની આપણે વર્તમાન તારીખ લખવાની અને અહીંયા જે આપણે લખી છે અંદર 22/12/2020, તો એ ભૂતકાળની તારીખ છે. દાખલા તરીકે આજે આપણે 24/10/2020 લખો તો ઉપર તારીખમાં સ્થળ લખ્યું ત્યાં તારીખમાં એની નીચે, સ્થળની નીચે 24/10/2020. પછી અહીંયા જે 22/12/2020 લખ્યું છે બરાબર, ત્યાં આપણે 22/10/2020 કરી નાખવાનું, એટલે કે બે દિવસ પહેલાં જ ઉજવણી થઈ હતી. એટલે વિદ્યાર્થી મિત્રો, ઉપર જે આપણે તારીખ લખી છીએ એ જે દિવસે આપણે અહેવાલ લખી છીએ તારીખ લખી છે, અંદર જે તારીખ લખી છે એ જે દિવસે ઉજવાનો એ તારીખ લખી છે. આગલા દિવસે એક એક શિક્ષકની સાથે 10-10 વિદ્યાર્થીઓની ટીમ તૈયાર કરી દીધી હતી અને દરેક ટીમે શું કામ કરવાનું છે તેની માહિતી પણ આપી દેવામાં આવી હતી. શાળાના આંગણામાં સાવરણા, પાવડા, રંગ, પીછી વગેરે સાધનો ગોઠવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે તમામ વર્ણન કરવાનું છે કઈ રીતે આયોજન થયું. પછી તો કે સવારના 8 વાગ્યે સૌ પ્રથમ શાળાના પ્રિન્સિપાલે હાથમાં સાવરણો લઈને પ્રાંગણને સાફ કરવાની શરૂઆત કરી. એ પ્રમાણે કોઈ ટીમે શાળાના ઓરડાની સફાઈ કરી, કોઈ ટીમે સંડાસ અને કોઈ ટીમે બાથરૂમની સફાઈનું કામ ઉપાડ લીધું. 2-3 ટીમે મળીને શાળાની દિવાલોને સાફ કરી, જ્યાં જરૂર જણાય ત્યાં આછો પાત્રો રંગ પણ લગાડ્યો. શાળાના બાગની સફાઈ પણ માળીની દોરવણી નીચે, એટલે કે જે બગીચાનો જે માળી છે એની માર્ગદર્શન નીચે કરવામાં આવી. સાફ સફાઈનું કામ પૂરું કર્યા પછી કેટલાક વિદ્યાર્થીઓએ બનાવેલા ફૂલોના તોરણોથી શાળાના પ્રવેશદ્વારને, પ્રિન્સિપાલની કેબિનના દરવાજાને અને સભાગૃહના પ્રવેશદ્વારને સજાવ્યા. થોડીવારમાં વિદ્યાર્થીઓ હાથપગ ધોઈને સ્વચ્છ ગણવેશમાં સજ્જ થઈને સભાગૃહમાં આવી પહોંચ્યા. પ્રિન્સિપાલે સૌની કામગીરીને બિરદાવી સૌને સહકાર અને સંપથી કરવામાં આવતા કામોનો
केवो सरस प्रभाव पड़े छे अने जीवन में स्वच्छतानु शुं महत्व छे ते पण समजाव्यु। अंत में भोजन करीने सौ छूटा पड़िया। आम सवारना 8 वाग्याथी शुरू थयेल स्वच्छता अभियान सांजना 6 वाग्ये समाप्त थयु हतु। अहीं आपणे हतो हती हतु हता ए माटे भूतकाळनुं लखाण करवा माटे सहायकारक क्रियापदनो आपणे उपयोग करी शकीए छीए। पछीनो अहेवालनो नमूनो जुओ। तमारी शाळामां योजायेला रमतोत्सवनो अहेवाल आश्रे 100 शब्दोमां लखो। तो विद्यार्थी मित्रों અહીં આપણે રમતોત્સવનો અહેવાલ લખવાનો છે। આપણી શાળામાં ભૂતકાળમાં યોજાયેલ જે રમતોત્સવનું આયોજન થયું હતું એના વિશે આપણે બધી માહિતી આપવાની છે। અહીં જુઓ સુરત અને તારીખ 1 લીટીમાં છે પણ આપણે 1 લીટીમાં નથી લખવાનું, બરાબર। આપણે પહેલાં સ્થળ લખવાનું, સ્થળ પછી ડેશ કરીને લખવાનું સુરત, સ્થળના સ નીચે તારીખ, આજની વર્તમાન તારીખ 24/10/2020, પછી અંદર જે તારીખ આવશે એ આવશે ભૂતકાળની તારીખ। અહીં જો લખ્યું છે કે ભાઈ તમારી શાળામાં યોજાયેલા રમતોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો, ઉત્તર એની બાજુમાં નંબર, વચોવચ વિષય આપવાનો। હજો ઉપર આપણે વિષય કહી જ દીધો છે રમતોત્સવ, તો આપણે શાળામાં યોજાયેલા રમતોત્સવ એમ લખો અથવા ખાલી રમતોત્સવ લખો તોય ચાલે। જાન્યુઆરીની 27 અને 28 તારીખે અમારી શાળામાં રમતોત્સવ યોજાયો હતો। અહીં જો યોજાયો હતો એનો મતલબ કે ભૂતકાળનું વર્ણન છે। આ રમતોત્સવમાં બાલ મંદિરથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। કાર્યક્રમનો આરંભ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો, પછી શાળાના વ્યાયામ શિક્ષક શ્રી પ્રફુલ્લભાઈએ સૌને કાર્યક્રમની રૂપરેખા સમજાવી, આચાર્યશ્રીએ રમતનું જીવનમાં સ્થાન વિશે ટૂંકું મનનીય વક્તવ્ય આપ્યું। હવે જો આપણે વ્યાયામ શિક્ષક પ્રફુલ્લભાઈની વાત કરી, પ્રાર્થનાની વાત કરી અને આચાર્યશ્રીએ જે વક્તવ્ય આપ્યું એની પણ વાત કરી, સાથે સાથે કોઈ અતિથિને મહેમાનને બોલાવ્યા હોય તો એ મહેમાનનું પણ એમાં લખવાનું, પછી કઈ કઈ સ્પર્ધાઓ થઈ, કઈ કઈ રમતો થઈ એના વિશે લખવાનું, રમતોના નામ લખવાના। મુખ્ય મહેમાન તરીકે શ્રી સૂર્યકાંતભાઈએ મંગલદીપ પ્રગટાવીને રમતોત્સવ ખુલ્લો મૂક્યો। અહીં તમે એમ પણ લખી શકો કે ભાઈ મુખ્ય મહેમાન તરીકે મેયર શ્રી આવ્યા હતા અથવા મુખ્યમંત્રી શ્રી પણ આવ્યા હતા, એમ પણ લખી શકાય। પછી અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખોખો, વોલીબોલ, બાસ્કેટબોલ જેવી રમતો શરૂ થઈ। નાના બાળકો માટે સિક્કા શોધ, ચંપલ શોધ, કોથળા દોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, દેડકા દોડ, લીંબુ ચમચી જેવી રમતો યોજવામાં આવી હતી। એમાં સર્જાયેલા અનેક રમૂજી દ્રશ્યો જોવાની ખૂબ મજા પડી। ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, ભાલા ફેંક, બરછી ફેંક અને લાંબી દોડ જેવી રોમાંચક રમતો પણ રમાઈ હતી। આ શોમાં વ્યાયામ શિક્ષક સાહેબની રમૂજી શૈલીમાં આપેલી રનિંગ કોમેન્ટ્રીથી વાતાવરણ આનંદથી ઝૂમી ઉઠ્યું હતું। અહીં જો આપણે વ્યાયામ શિક્ષકની વાત કરી કે એને હાસ્ય શૈલીમાં કોમેન્ટ્રી આપી, રમતોત્સવ દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો, એટલે કે કાંઈ પણ ઘટના નથી થઈ, દુર્ઘટના નથી થઈ। બીજા દિવસે રમતોત્સવ પૂરો થતાં શાળાના મુખ્ય સંચાલક શ્રી મયુર દેસાઈના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા, આચાર્યશ્રીએ સૌને અભિનંદન આપ્યા હતા। વિદ્યાર્થી મિત્રો અહીં આપણે રમતોત્સવના અહેવાલ વિશે પણ જોયું, એ રીતે એવું પણ પૂછાય કે ભાઈ તમારી શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો, તો આપણી શાળામાં જે શૈક્ષણિક પ્રદર્શન થયું એના વિશે લખવાનું। પછી પણ એવું પણ પૂછાય કે તમારા શાળાનો વિદ્યાર્થી કે વિદ્યાર્થીની ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબરે આવ્યા છે એના સન્માનમાં શાળામાં યોજાયેલ સમારંભનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો। એવો પણ પૂછાય કે નદીમાં ખૂબ પૂર આવ્યું છે, ગામમાં પૂરની સ્થિતિ થઈ ગઈ છે, તો નજરે નિહાળેલ અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો। એવું પણ પૂછાય કે તમે નજરે જોયેલો ગમખ્વાર અકસ્માત, ભયંકર અકસ્માત વિશે આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો। પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અહેવાલ, સતત દુકાળ પડ્યો એનો અહેવાલ, નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ, 5 જૂન પર્યાવરણ દિવસ ઉજવવાનો ઉજવેલ
શાળામાં ઉજવેલીનો અહેવાલ, શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ, રક્તદાન શિબિર અંગેનો અહેવાલ અને ખાસ કરીને તો કે વિદ્યાર્થી વિદાય સમારંભનો અહેવાલ. વિદ્યાર્થી મિત્રો, આવા અહેવાલ પૂછાય છે કે જે ભૂતકાળમાં ઘટી ગયેલી ઘટના હોય એના ઉપર આપણે વર્ણન કરવાનું. ખાસ કરીને યાદ રાખજો કે અહેવાલમાં લખાણ ભૂતકાળનું હોવું જોઈએ, બિનજરૂરી શબ્દો ન હોવા જોઈએ, વચોવચ મધ્યમાં શીર્ષક આપવાનું, સ્થળ તારીખ આપવાની, તારીખ વર્તમાન ઉપર, પછી અંદર જ્યારે આપણે તારીખ લખી છીએ પ્રસંગની તારીખ તો એ ભૂતકાળની તારીખ હોવી જોઈએ, અને વર્ણન એવું સચોટ કરવાનું કે ભાઈ સામેવાળાને તરત વર્ણન વાચકને સમજાઈ જાય. અને બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, 100 શબ્દો કીધા છે એટલે ખાસ કરીને સળંગ એક પેરેગ્રાફમાં ન લખો, તો તમે વધીને 2 પેરેગ્રાફ પાડી શકો છો. 10-10 લીટીના 2 પેરેગ્રાફ કરી નાખો એટલે 100 શબ્દો થઈ જાય. અથવા આપણે 15 લીટીનો, બીજો 10 લીટીનો, 20-25 લીટીમાં આપણે અહેવાલ સમજાવવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષા ઉપરની લીટીમાં લખવાની, જોડણીની ખાસ ધ્યાન રાખવાનું, ભાષા શુદ્ધિની લેખનરૂઢિનું ધ્યાન રાખવાનું, મૌલિકતાનો ઉપયોગ કરવાનો છે, બરાબર. અને બીજી વસ્તુ કે અહેવાલમાં વર્ણન એવું કરવાનું કે આપણને સચોટતા લાગવી જોઈએ, સીધી સાદી સરળ શૈલીમાં સરળ ભાષામાં જ વર્ણન કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહેવાલ એટલે ભૂતકાળમાં ઘટેલી ઘટનાનું વર્ણન વર્તમાનમાં રજૂ કરવું. દાખલા તરીકે આપણે કોઈ પિક્ચર જોઈને આવ્યા હોય અને કોઈ આપણો મિત્ર પૂછે કે પિક્ચરમાં શું હતું, તો આપણે એ પિક્ચર જોયું એ ભૂતકાળ થઈ ગયો, અત્યારે આપણે વર્તમાનમાં ઊભા છીએ, તો આપણે એનું વર્ણન કરશું એ રીતે આપણે આ અહેવાલ રજૂ કરવાનો છે, એ રીતે આપણે આ વર્ણન રજૂ કરવાનું છે. અહીંયા આપણે ધોરણ 10 વિભાગ D અહેવાલ લેખન માર્ક 4 વિશે સમજૂતી પ્રાપ્ત કરી. હજુ પણ વિદ્યાર્થી મિત્રો, જેટલા અહેવાલ મળે એટલા અહેવાલની તમે પ્રેક્ટિસ કરજો. જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલું જ વધુ તમને અહેવાલ આવડશે. ખાસ કરીને અહેવાલમાં વાંચન હોવું જોઈએ, મૌલિકતા હોવી જોઈએ અને કલ્પના શક્તિ હોવી જોઈએ, જેથી કરીને અહેવાલ સરસ લાગે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અહેવાલ વિશે સમજૂતી પ્રાપ્ત કરી. હવે પછીના લેક્ચરમાં આપણે વિચાર વિસ્તાર લઈને ફરી પાછા મળીશું. નમસ્કાર.